गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 6 सामाजिक विज्ञान श्री कन्या प्राथमिक विद्यालय आपनું हार्दिक स्वागत છે। વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 6 આપણે ધોરણ સોરી પાઠ 9 માં આપણો ઘર પૃથ્વીમાં આપણે સૌર પરિવારના 8 સભ્યો વિશે માહિતી મેળવી હતી। તો ત્યારબાદ હવે આપણે ઉલ્કા વિશે સમજીશું કે ઉલ્કા એટલે શું। कोई वर तमे रात्रे आकाश में खरता तारा होय तेवु जोयु हसे। हकीकत में आ तारा एक खरता ज नथी, अवकाश में फरता पत्थरना नाना टुकड़ा अथवा तो जे ग्रहोना अमुक नानो भाग होय ते उल्का तरीके ओळखाय छे। तो आवा टुकड़ा पृथ्वीनी नजीक आवता ते गुरुत्वाकर्षण बळने लीधे पृथ्वी तरफ खेंचाय छे। અને આ ઝડપથી ખેંચાય આથી વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે કે આ ઘર્ષણ થવાને લીધે સળગી ઉઠવાથી છેલ પાછળ લીસોટો થાય છે, એટલે આપણે એમ થાય છે કે ખરતો તારો છે। આ વખતે આકાશમાં તે જ લીસોટો આપણે દેખાય છે, તેને આપણે ખરતો તારો એમ કહીએ છીએ। કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ હોય, એટલે કે ગ્રહોનો ભાગ હોય, એ નાના ટુકડાઓ જો પૃથ્વી ઉપર પડે તો એ મોટા ખાડા પાડી દે છે। આવી જ રીતે આપણે એક ઉદાહરણ જોઈએ કે મહારાષ્ટ્ર રાજ્યનું કોયના નામનું જે સરોવર આવેલું છે એ આવી જ એક ઉલ્કા પડવાથી બનેલું છે એવું મનાય છે। સૌરાષ્ટ્રમાં ધજાળા પાસે આવેલા ઉલ્કા ખરી હતી અને એ ઉલ્કાનું વજન કેટલું હતું, 40 કિલોગ્રામ જેટલું વજન હતું। તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે નક્ષત્રો વિશે માહિતી મેળવીશું કે વિશાળ અર્થમાં આપણે કોઈ પણ તારાઓનો જે સમૂહ જોઈએ અથવા તો એકલો તારો હોય તો તેને પણ આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ, કે આપણે સપ્તર્ષિ જૂથ એ બધા નક્ષત્રમાં એનો સમાવેશ થાય છે। કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો હોય છે, કે સમૂહ 4-5 સમૂહ હોય, કે સપ્તર્ષિમાં 7 તારાઓ છે એ સમૂહને કારણે એને સપ્તર્ષિ તારો કહેવાય છે। એવી રીતે વિછુડો, રોહિણી, મૃક્ષિસ, પુનર્વસ આ બધા નક્ષત્રો છે। આના અમુક તારાઓના સંગઠનને કારણે, સમૂહને કારણે એનો ચોક્કસ આકાર આવે છે, આથી એને નક્ષત્રો તરીકે ઓળખવામાં આવે છે। આમાં જ આપણે જોઈએ તો ક્યારેક એનો આકાર હંસ જેવો પણ દેખાય છે, તો ક્યારેક એનો આકાર ગરુડ પક્ષી જેવો પણ દેખાય છે। તો આવી જ રીતે નક્ષત્રોમાં જોઈએ અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ અને રોહિણી, પુષ્પ, આર્યા અને સ્વાતિ, તો આવા કેટલા કુલ 27 જેટલા નક્ષત્રો આવેલા છે। અને આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવામાં ચંદ્રને જોતા રહેવું પડે છે, કે આપણે નક્ષત્ર ઓળખવા હોય તો ચંદ્રની આસપાસ 2-3 આવેલા છે એને જોવા માટે આપણે ચંદ્રને જોતા રહેવું પડે, તો આપણે એ નક્ષત્રને આજુબાજુને ઓળખી શકીએ કે એની અમુક ચોક્કસ દિશા હોય છે। નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ જો વારંવાર જોવા અને સમજવામાં આવે તો તેને આપણે સહેલાઈથી યાદ રાખી શકીએ છીએ। કેટલાક નામ તો શુભ કાર્યો માટે પણ આપણે યાદ રહી જાય છે। આપણે દાખલા તરીકે જોઈએ તો પુષ્ય નક્ષત્ર, તો એ આપણે નક્ષત્રમાં આપણે સોના ચાંદીની ખરીદી કરવા માટે ઉપયોગી છે, આથી આપણને શુભ કાર્યમાં યાદ આવી જાય છે। આ વાત થઈ તો હવે આપણે સૌર પરિવારમાં એટલે કે સૌર મંડળની તમારે હજી આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે માહિતી જાણવાનું તો બાકી જ છે ને, તો ચાલો આપણે હવે સમજીએ। પૃથ્વીનું સ્થાન અને આકાર, કે આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ, કે સૂર્ય ઉગે છે, સૂર્યોદય થાય છે અને સૂર્ય અસ્ત પણ થાય છે અને ચંદ્ર પણ રાત્રે ઉગે છે, તો આવા કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે, કે પ્રકાશિત દેખાય છે। આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે, કે તેનો આકાર કેવો છે, ગોળ છે। તે બંને ધ્રુવ, બંને ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, તો બંને ધ્રુવોથી કેવી છે, ચપટી છે।
એટલે કે નારંગી આકારની છે. જ્યારે કેટલાક અવકાશ યાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે તો તેમણે પૃથ્વીના ફોટા પણ પાડ્યા છે કે ચંદ્ર ઉપરથી પૃથ્વીના ફોટા પાડે છે. આપણે ચંદ્રયાન 2 ગયેલું હતું સેટેલાઇટ, જે ચંદ્રની શોધખોળ માટે કે ત્યાં શું આવેલું છે, વાતાવરણ શક્ય છે, પાણી છે કે નથી, તો એને પણ જે ચંદ્ર ઉપરથી પૃથ્વીના સેટેલાઇટ દ્વારા ફોટા લીધેલ હતા. ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે. આપણે એક નાનકડા ગામ કે શહેરમાં આપણે રહીએ છીએ, વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો એક કેવો હોય છે, ખૂબ જ નાનકડો ભાગ હોય છે. આપણે આપણા દાખલા તરીકે ટેરસ ઉપર ચડીએ અને એક નાનકડો ભાગ જોઈએ તો આપણે એમ થાય, આપણે એમ જ ન સમજી શકીએ કે પૃથ્વી આખી ગોળ છે, એમ ન સમજી શકીએ. આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આપણને આવી શકતો નાનકડા ભાગથી ખ્યાલ ન આવે. તમે એક તૂટી ગયેલું માટલું જોયું હોય તો તેનો એક નાનકડો ટુકડો હાથમાં લ્યો તો તમને એ ટુકડાથી ન ખબર પડે કે આખે આખું આટલું માટલું કેવું હશે, ગોળ હશે, એ ખ્યાલ આવી શકતો નથી. પણ આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઉભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી જ નથી. પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ ઉપરથી આપણે જોઈએ તો પૃથ્વી કેવી દેખાય છે, ગોળ છે એમ કહી શકાય. અને પૃથ્વીના ગોળ હોવા વિશે આપણે કોઈ શંકા જ રહેતી નથી. આપણે સેટેલાઇટ ઉપરથી જોયેલ તસવીર જોશું કે જે ઉપગ્રહ ઉપરથી લીધેલ છે. આ તસવીર છે તે પૃથ્વીના ઉપગ્રહ પરથી લીધેલ તસવીર છે કે પૃથ્વી કેવી દેખાય છે, કર્કવૃત. કર્કવૃત અહીં આવે, નીચે આવે છે મકરવૃત. અહીંયા આવે છે ઉત્તર ધ્રુવ, અહીંયા આવે છે નીચે દક્ષિણ ધ્રુવ. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્તર ધ્રુવમાં કર્કવૃત આવેલું છે, મકર વૃતમાં દક્ષિણ વૃત આવેલું, દક્ષિણ ધ્રુવ વૃત આવેલું છે, અને જ્યારે વચ્ચે ચીરો અક્ષાંશ વૃતે વિષુવવૃત આવેલું છે. અહીં મધ્યમાં વિષુવવૃત આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી કેવી છે કે પૃથ્વી દડા જેવી ગોળ નથી, પણ તે કેવી છે, નારંગી સ્વરૂપમાં છે કે નારંગીનો આકાર હોય એ સ્વરૂપમાં. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા કેવી છે, ચપટી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બાજુમાં સમજાવ્યું આકૃતિમાં કે ધ્રુવ પ્રદેશો કોને કહેવાય, કે જે ઉપર ઉત્તર વૃત આવેલું હતું એ અને નીચે હતું દક્ષિણ ધ્રુવ વૃત, તો એ બને છે ધ્રુવ પ્રદેશ કહેવાય. તો એ ધ્રુવ પ્રદેશ આગળથી કેવી છે, જરા ચપટી છે. અને જ્યારે વચ્ચે વિષુવવૃત આવેલી છે તો વિષુવવૃતથી થોડીક એટલે કે મધ્યમાં ફૂલાયેલી છે. તો ધ્રુવવૃત કરતા પૃથ્વીનો મધ્યભાગ કેવો છે, મોટો છે. એટલે કે બે બાજુ કેવી છે, સાંકડી છે, અને મધ્યમાં કેવી છે, પહોળી છે. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ હવે જાણી શક્યા છીએ કે પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ. અહીં બાજુની તસવીરમાં આપણે પૃથ્વીનો ગોળો જોઈ શકીએ છીએ. તેની ઉપર દુનિયાનો નકશો પણ દોરેલો હોય છે. પૃથ્વીના ગોળામાં આપણે જાણી શકીએ કે પૃથ્વીનું ધરીનમન થતું હશે. પૃથ્વી એક બાજુ નમેલી છે એવું પણ જોઈ શકાય, અને એ ધરીનમનના કારણે ઋતુઓ થાય છે એ પણ કહી શકાય. અને પૃથ્વીના ગોળા ઉપર આખી દુનિયાનો, આખા વિશ્વનો નકશો પણ આવેલો છે, અને તેમાં રેખાંશ વૃતો, અક્ષાંશ વૃતો પણ દર્શાવેલ છે. તેમાં ભૂમિખંડો, મહાસાગરો અને મહત્વના વૃતોના નામ પણ લખેલા હોય છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ સ્વરૂપે છે. એટલે કે એને એક આપણને પૃથ્વીનો ગોળો જોઈએ તો આપણે વિશ્વની માહિતી મળે છે. આથી પ્રતિકૃતિ કહી શકાય કે પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે પણ આપણે
જાણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે પૃથ્વી છે એનું એક બાજુ નમેલી છે અને ત્યાં આપણે ઉપરની સાઈડ ઉત્તર ધ્રુવ વૃત્ત આવેલો છે અને નીચેની સાઈડ દક્ષિણ ધ્રુવ વૃત્ત આવેલો છે એમ કહી શકાય. હવે પૃથ્વી બાદ હવે ધ્રુવના તારા વિશે સમજીએ. આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં અને એક જ સ્થળે દેખાય છે. તો પછી એ તારાને શોધવો કે ઓળખવો તો કઈ રીતે? કે આ ધ્રુવના તારાને સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી સરળતાથી આપણે શોધી શકીએ છીએ. કે સપ્તર્ષિના આગળના જે બે તારાને જોડતી રેખા હોય એ કલ્પિત રેખા જે દિશામાં આગળ વધતી હોય એ દિશામાં જે એક તેજસ્વી તારો ઉત્તર દિશામાં આવે એ દેખાય એને આપણે ધ્રુવનો તારો કહીએ છીએ. બસ એ જ ધ્રુવનો તારો છે. જે દરિયાએ સફર કરનારા હોય અને રણની મુસાફરી કરનારા હોય એ લોકોએ હોકા યંત્ર દ્વારા ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે. એ તારો જે દિશામાં દેખાય તે દિશા એટલે કે ઉત્તર દિશા. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં દેખાય છે. કે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ એટલે કે પૃથ્વીનો ઉપરનો ભાગ એ પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ છે. તો એ જ દિશામાં ધ્રુવનો તારો છે. તેની સ્થિરતા એટલે કે ધ્રુવની તારાની સ્થિરતા એક જ સ્થળે હોય છે, એક જ જગ્યાએ. અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે તે દક્ષિણ ગોળાર્ધમાં એટલે કે દક્ષિણ નીચેના સાઈડમાં તે જોઈ શકાતો નથી. હવે ત્યારબાદ આપણે અક્ષાંશ અને રેખાંશ વિશે માહિતી મેળવીશું. કે પૃથ્વીના ગોળા ઉપર જે આડી લાઈનો હોય, અહીં આપણે જોઈએ છીએ કે જે આડી લાઈનો આવેલી છે એને આપણે અક્ષાંશ કહીએ છીએ. જ્યારે પૃથ્વીના ગોળા ઉપર ઊભી લાઈનો આવેલી હોય છે એને આપણે રેખાંશ રૂપ તરીકે ઓળખીએ છીએ. પરંતુ આ જે કલ્પિત રેખાઓ છે એ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું આપણે ચોક્કસ સ્થાન પણ મેળવી શકીએ અને એ રેખાઓ દ્વારા આપણે સમય પણ મેળવી શકીએ છીએ. જમીન પર આ રેખાઓ હોતી નથી. કે વિદ્યાર્થી મિત્રો, તમને સમજાવવા માટે અને પૃથ્વીની પ્રતિકૃતિ માટે એ રેખાઓ દર્શાવવામાં આવે છે. ખરેખર જમીન ઉપર એ રેખાઓ હોતી નથી. આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાય છે. ત્યારબાદ આપણે અક્ષાંશ જોઈએ. કે પૃથ્વીના ગોળા પર દોરેલી જે આડી કાલ્પનિક રેખાઓ છે આપણે જોઈએ, પૃથ્વીના ગોળામાં આડી કાલ્પનિક રેખાઓ જોઈએ, એ આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. અને પૃથ્વીની સપાટી પરના જો કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવથી સીધી રેખાથી એના કેન્દ્ર સાથે જો જોડવામાં આવે તો એ કેન્દ્ર કયું હોય છે? વચ્ચેનું વિષુવવૃત્ત. તે વિષુવવૃત્ત એ કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જે અંશનો ખૂણો બને તે અંશના ખૂણાને આપણે અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ. અને અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા કેટલી છે? 181 જેટલી છે. વિદ્યાર્થી મિત્રો, આ વચ્ચેનું કેન્દ્ર છે એ છે વિષુવવૃત્ત છે અને આ છે ઉત્તર છે, આ છે દક્ષિણ છે. તો શું કીધું કે વિષુવવૃત્તથી જે મેઇન કેન્દ્ર હોય એ કેન્દ્રથી ઉત્તરે જવું હોય તો ઉત્તરે, દક્ષિણે જવું હોય તો દક્ષિણે, પણ પરંતુ બંને સાઈડથી જેટલો ખૂણો બને એ ખૂણો છે અક્ષાંશ તરીકે આપણે ઓળખાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે રેખાંશ વિશે આગળના લેક્ચરમાં માહિતી મેળવીશું. થેન્ક યુ.